એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળીના સમાજના છોકરાને લગ્ન કરી લી. ભય લાગે, કલંક લાગે. સાધુ ને બ્રાહ્મણ તમારું કુળ હોય, સાધુ કુળ હોય, બ્રાહ્મણ કુળ હોય, એ તમે એક કુળના સંતાન છો, જરૂર કરી શકાય. પણ જે કુળના કુળમાં કોઈ સારો વિચાર નથી, જે કુળના કુળમાં કોઈ સંસ્કાર નથી, એવા કુળના યુવાન આરે લગ્ન કરે, એવા કુળની યુવતી આરે લગ્ન કરે. તમે થોડોક વિચાર કરજો. રાજુબાપુએ કોળી અને ઠાકોર સમાજ પર જે બફાટ કર્યો તેને લઈને હવે કોળી સમાજમાં આક્રોશ વ્યાપ્યો છે. તેમની ટીકાથી સમગ્ર કોળી સમાજની લાગણીઓ દુભાઈ છે. ત્યારે કોળી સમાજ હવે રાજુબાપુ પર શું એક્શન લેશે? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. તો આપણા સમાજ અને ધર્મનું જ રક્ષણ કરતા સાધુ સંતો જ સમાજને લઈને આવી તુચ્છ ટીકા ટિપ્પણીઓ અને બફાટ કરે ત્યારે સામાન્ય માણસો પાસે તો શું અપેક્ષા જ રાખવી? ત્યારે કોળી સમાજનો રોષ જે છે તે અત્યારે ચરમસીમાએ છે. ત્યારે કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળીએ નિવેદન આપ્યું છે કે રાજુબાપુ દ્વારા કોળી અને ક્ષત્રિય ઠાકોર સમાજનું અપમાન કરવામાં આવ્યું છે. રાજુબાપુની એક પણ જગ્યાએ હવે કથાઓ નહીં થવા દઈએ. તો વધુમાં તે શું કહી રહ્યા છે તે જોઈએ. હું પ્રવીણભાઈ કોળી, અખિલ ભારતીય રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ. ઠાકોર અને કોળી સમાજ બાબતમાં જે ઉના તાલુકાનું સિમરણ ગામના એક સપ્તાહ દ્વારા કોઈ રાજુ બાપુ કહે છે, પણ એ બાપુ કહેવાને લાયક પણ નથી. એને જે વાણી વિલાસ જે શબ્દ કોળી અને ઠાકોર માટે વાપર્યા છે કે નીચ કુળની દીકરીઓ કે દીકરાને લગ્ન ના કરાય, તો રાજુબાપુ નીચ કુટુંબમાં અમે નીચ જાતિના તમે કહો, નીચ જાતિ આગળ દાન પણ ન લેવાય ને, દાન પણ ન લેવાય. તો તમે જે વાણી વિલાસ કરી છે ને, તો તમને એક રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે ગુજરાતના કોઈ પણ ગામમાં તમારી સત્તા નહીં થવા દે. કોઈ પણ જગ્યાએ તમારી સત્તા થશે ને, કોળે અને ઠાકોર તમારો વિરોધ કરશે. એટલે વહેલી ધોરણે પહેલાં બે હાથ જોડીને માફી માગો, પછી તમને ખબર પડશે કે ઠાકોર અને કોળી સમાજ કોણ છે. જે તમે વાલી વિલાસ જેના ઈશારે કર્યો છે એ અમને નથી ખબર, તમે કોના ઈશારે ઠાકોર ને કોળીને ટાર્ગેટ બનાવવા છે. તમારી બે બિગડેલી જવાનમાં જે તમે શબ્દો બોલ્યા છે ને, અને પાછા કહો અને બે હાથ જોડીને માફી માગો. જય કોળી સમાજ, જય વેલના. આપણે 21મી સદીમાં જીવીએ છીએ, છતાં આપણા સમાજ અને ધર્મનું જ રક્ષણ કરતા સાધુ સંતો જ સમાજને લઈને આવી તુચ્છ ટીકા ટિપ્પણીઓ અને બફાટ કરે તે કેટલું યોગ્ય? ખેર, રાજુબાપુએ બફાટ કરી માફી તો માંગી લીધી, પણ જે સમાજનું અપમાન થયું તેની ભરપાઈ શું આ માફી કરી આપશે? તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.